ऊर्जा विभाग भर्ती कौभांड मामले विगत अत्यारे मळी रही छे। युवराज सिंहे जे नामो लीधा हता ते पैकी एजेंट तरीके दर्शावेल हर्षद पटेल ने लईने खुलासो थयो छे। पोते प्राथमिक शिक्षण विभाग में हिम्मतनगर में हाजीपुर में सीआरसी तरीके फरज बजावे छे अने पोते आवी कोई ज गैररीति में संडोवायेला नथी। साचा होवाने नाते तेवो घरे ज छे अने पोतानी नौकरी पर जई रह्या छे। शिक्षक समाज ने खोटी रीते बदनाम करवाने लईने शिक्षक समाज नी माफी मांगे युवराज सिंह, आ तेमनी मांग छे। आपने जणावी दीधी हेड क्लार्क भर्ती पेपर लीक मामला में पण हर्षद नाई पर आशंका रखाई हती। टीवी 9 संवाददाता अवनीश गोस्वामी जोड़ाई गया छे फोन लाइन पर। अवनीश वधु शुं विगतो? પરીન વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે હાલ હર્ષદ ભાઈ પોતાની ફરજ પર જવા નીકળ્યા હતા તે દરમિયાન તેઓ પોતાના ઘરે જ મળી આવ્યા હતા। તેઓએ કહ્યું હતું કે હું ક્યાંય પણ સંડોવાયેલો નથી, માટે જ હું મારા ઘરે છું। હજુ સુધી કોઈ પણ પ્રકારની પૂછપરછ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી નથી। આ પહેલા પણ તેમને હેડ ક્લાર્ક ભરતી મામલે પણ તેમનું નામ સામે આવ્યું હતું અને તેઓની ઉપર શંકા દર્શાવવામાં આવી રહી હતી। એ દરમિયાન પણ તેમની કોઈ પણ પ્રકારની પૂછપરછ કરવામાં આવી નહોતી, એટલે તેઓનું કહેવું છે કે વારે વારે મારી પર જે નામ ઉછાળવામાં આવે છે તેને લઈને પોતાને અને પોતાના પરિવારની પણ લાગણીને ક્યાંક ઠેસ પહોંચી છે અને જેને લઈને શક્ય છે કે આગામી દિવસમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી શકે છે। જો કોઈ પણ પ્રકારના તેમના વિરુદ્ધના પુરાવા હોય તો તે આપવા જોઈએ પોલીસને, અને પોલીસને તેઓ સહકાર આપવા માટે તૈયાર છે। આ સાથે તેઓ જણાવ્યું હતું કે શિક્ષક પોતે હોવાના નાતે શિક્ષક સમાજની લાગણીઓને પણ ઠેસ પહોંચી છે, જેને લઈને શિક્ષક સમાજની પણ તેઓએ માફી માંગી હતી। આભાર અવનીશ તમામ જાણકારી માટે। તો આપને જણાવી દઈએ ઉર્જા ભરતી કૌભાંડમાં હર્ષદ પટેલ યુવરાજ સિંહે કેટલાક નામો લીધા હતા અને નામોમાં હર્ષદ પટેલ પણ એક નવું નામ છે જેની ઉપર આરોપ લગાવવામાં આવ્યા હતા। અહીંયા હર્ષદ પટેલ પોતે ખુલાસો કરી રહ્યા છે કે તેમની આ સમગ્ર કૌભાંડ છે તેમાં કોઈ જ તેમના લેવા દેવા નથી।